नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विषय विज्ञान पाठ 18 हवा अने पानीनुं प्रदूषण तेना विषे आज आप अभ्यास करीशुं। मित्रों, गया वीडियो लेक्चर की अंदर आप हवा अने पानीनुं प्रदूषण जे छे केवी रीते फैलाई शके तेना विषेनी आपणे माहिती मेळवी हती। त्यारबाद हवे जे आपणो टॉपिक छे ई छे ग्रीन हाउस असर। मित्रों, ग्रीन हाउस असर एटले शुं पहेला ई समजवानी कोशिश करिए के ग्रीन हाउस असर एटले शुं। तो के पृथ्वीना वातावरण द्वारा सपाटी उपरथी परावर्तित थता विकिरणों रोकवानी अने वातावरण उष्मा राखवानी असर ने ग्रीन हाउस असर कहेवामां आवे छे। पृथ्वीना वातावरण में विकिरण स्वरूपे गरमी रोकी राखवानी क्रिया एटले ग्रीन हाउस असर। बराबर, आम आपणे टूंकमां पण एनी व्याख्या लखी शकीए કે ગ્રીન હાઉસ અસર એટલે શું? તો કે પૃથ્વીના વાતાવરણમાં પણ વિકિરણ સ્વરૂપે ગરમી રોકી રાખવાની ક્રિયા એટલે ગ્રીન હાઉસ અસર કહે છે। બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, તમને ગ્રીન હાઉસ અસર વિશે જોયું હશે કે જેમાં ગ્રીન નેટ કે સફેદ નેટનો ઉપયોગ થાય છે, તેમાં સૂર્યની ગરમી છે એ અંદર આવી શકે છે પણ બહાર જઈ શકતી નથી। બરાબર છે, ग्रीन हाउस असर की अंदर विद्यार्थी मित्रों तमे जोयुं हशे कि जेमां ग्रीन नेट अथवा तो सफेद नेटनो उपयोग थाय छे, तेमां सूर्यनी गरमी छे ए अंदर आवी शके छे परंतु बहार जई शकती नथी, कारण के अंदरनी गरमी वनस्पतिने योग्य वातावरण पूरु पाड़े छे अने पृथ्वीना वातावरणमां पण विकिरण स्वरूपे गरमी रोकी राखवानी क्रिया एटले ग्रीन हाउस असर। बराबर, तो मित्रों CO2 એટલે કે કાર્બન, મિત્રો હા, ત્યાર પછીનો જે આપણે આગળનો ટોપિક છે CO2, બરાબર છે, તે કાર્બન ડાયોક્સાઇડ જે કે હવામાનનો એક ઘટક છે, બરાબર, તેનો એક અગત્યનો ગુણધર્મ છે કે તે ગરમી શોષી લે છે। અગાઉ આપણે CO2ના વાયુનું પ્રમાણ જે છે એ 0.03% હતું, જે પૃથ્વી માટે યોગ્ય તાપમાન પૂરું પાડે છે, અને CO2 છે કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ એ પૃથ્વીની હૂંફાળી રાખતો માટે તેને ગ્રીન હાઉસ ગેસ પણ કહેવામાં આવે છે। આપણે જોઈએ જનરલી કે CO2 વાયુનો આ ગુણધર્મ આશીર્વાદ સમાન હતો, કારણ કે આપણે તેને કારણે પૃથ્વી ઉપર જીવન શક્ય બન્યું હતું, પણ હવે સમય બદલાઈ ગયો છે કે માનવીની પ્રવૃત્તિના કારણે વાતાવરણમાં CO2નું જે વાયુનું પ્રમાણ છે એ વધી રહ્યું છે, અને બીજી બાજુ વન્ય વિસ્તાર પણ ઘટી રહ્યા છે, જેમ કે જંગલો છે તો જંગલોનો પણ વિનાશ થતો જાય છે। આપણને ખ્યાલ છે કે વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણમાં CO2નો ઉપયોગ પોતાનો ખોરાક બનાવવામાં કરે છે। વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રશ્નને સમજવા જેવો છે કે જ્યારે વનસ્પતિ પોતાના સૂર્યપ્રકાશ દ્વારા એટલે કે સૂર્યપ્રકાશ દ્વારા પોતાનો જ્યારે ખોરાક બનાવે છે ત્યારે તે CO2 વાયુનો ઉપયોગ કરે છે, કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં CO2 વાયુનો ઉપયોગ પોતાનો ખોરાક બનાવવા માટે કરે છે। વન્ય વિસ્તાર ઘટતા, બરાબર, જેમ કે ધીમે ધીમે જંગલોનો જેમ વિનાશ થતો ગયો તેમ તેમ ઘટતા CO2નું વાયુનું ઓછું શોષણ થાય છે, આથી આપણે વાતાવરણમાં CO2નું વાયુનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે। એટલા માટે CO2નો મૂળ ગુણધર્મ શું છે કે ગરમી શોષવાનો છે। શું? CO2નો મૂળ જે ગુણધર્મ છે એ ગરમી એક શોષવાનો છે, માટે તેનું પ્રમાણ વધતા વધુ ગરમી શોષે છે, અને પરિણામે જે પૃથ્વી હૂંફાળી હતી તે હવે કેવી થઈ થવા લાગી છે, ગરમ થવા લાગી ગઈ છે। એટલા માટે જ છે ને કે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ। બરાબર છે, કારણ કે CO2નો મૂળ ગુણધર્મ શું હતો કે ભાઈ ગરમી શોષવાનો છે, માટે તેનું પ્રમાણ વધતા વધુ ગરમી શોષે છે, અને પરિણામે જે પૃથ્વી હૂંફાળી હતી તે હવે ગરમ થવા લાગી ગઈ છે। એટલા માટે પૃથ્વીનું સરેરાશ તાપમાન વધી રહ્યું છે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહે છે, અને બીજા કેટલાક વાયુઓ જેવા કે મિથેન છે, નાઇટ્રેટ ઓક્સાઇડ
અને પાણીની વરાળને પણ ગ્રીનહાઉસ ગેસ કહે છે. જો બીજા કેટલાક અમુક એવા જે વાયુઓ જેવા કે મિથેન છે, નાઇટ્રેટ ઓક્સાઇડ છે અને પાણીની વરાળને પણ ગ્રીનહાઉસ ગેસ પણ કહે છે. મિત્રો, ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશનો બરફ પીગળી રહ્યો છે અને સમુદ્રની જે સપાટી છે એ ઊંચી આવી રહી છે અને દરિયા કિનારાના જે પ્રદેશો છે એ ડૂબી જાય તેવી શક્યતા પણ રહેલી છે. કીધું ને કે આપણે હવે ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશના જે બરફ છે એ પીગળતો રહ્યો છે અને સમુદ્રની જે સપાટી છે એ ઊંચી આવી રહી છે અને સમુદ્રની સપાટી ઊંચી આવી રહી છે એટલે દરિયા કિનારાના જે પ્રદેશો છે એ ડૂબી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે. આપણે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા વૈશ્વિક કક્ષાએ ઘણો બધો પ્રયત્ન થઈ રહ્યો છે. બધા દેશોએ ગ્રીનહાઉસ વાયુ ઘટાડવા કરાર પણ કર્યા છે. ધ ક્યોટો પ્રોટોકોલ એવો જ એક કરાર છે, બરાબર. બધા દેશોએ ગ્રીનહાઉસ વાયુ ઘટાડવા માટે કરાર પણ કરેલા છે. ધ ક્યોટો પ્રોટોકોલ એવો એક કરાર પણ કરેલો છે. તો મિત્રો, આની નીચે આપણે એક ગ્લોબલ વોર્મિંગનો વિડીયો પણ જોવાનો છે. તે આપણે આ પાઠ પૂર્ણ થશે ત્યારબાદ હું તમને એની જે લિંક છે અથવા તો આખો જે વિડીયો છે તે આપણે એની અંદર જોઈશું, બરાબર છે. તો મિત્રો, આગળ વધીએ તો આપણે શું કરી શકીએ. સીએનજી અને સંચાર રહિત પેટ્રોલનો ઉપયોગ છે જે ફાયદાકારક છે, જે આપણને પ્રદૂષણ ફેલાવતો નથી, જેને સીએનજીનું પૂરું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. આ યાદ રાખવાનું છે, એક માર્કમાં ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે. થોડા સમય અગાઉ દિલ્હીમાં દુનિયાના સૌથી વધુ પ્રદૂષિત શહેર પૈકી એક હતું. હવે ત્યાં છણસ્ક એટલે સંસાર રહિત પેટ્રોલનો ઉપયોગ થાય છે જે ફાયદાકારક છે. નિયમિત પીયુસી કઢાવવું જોઈએ. પીયુસીનું ફૂલ ફોર્મ શું થશે મિત્રો? પોલ્યુશન અંડર કંટ્રોલ. અને વાહનની પ્રદૂષણની માત્રા ચેક કરવી જોઈએ. ઓછું પ્રદૂષણ થાય તેવા ઊર્જા સ્ત્રોતો જેવા કે સૌર ઊર્જા છે, જળ ઊર્જા છે, પવન ઊર્જા છે, પરમાણુ ઊર્જાનો ઉપયોગ આપણે કરવો જોઈએ. મિત્રો, વ્યક્તિગત વાહનોની જગ્યાએ સાર્વજનિક વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. સૂકા કચરાને સળગાવવાને બદલે તેનો અન્ય ઉપયોગ ઉપાય છે એ આપણે વિચારવો જોઈએ, બરાબર. ઘણી વખત આપણે સૂકો જે કચરો હોય તેને સળગાવી નાખતા હોઈએ છીએ, તો તેનો પણ આપણે એનો ઉપાય આપણે વિચારવો જોઈએ. વધુ વૃક્ષો પણ વાવવા જોઈએ. જે નીચે તમને અમુક સૌર ઊર્જા પણ આપેલી છે, પવન ઊર્જા છે જેમ કે પવન ચક્કીઓ છે, જળ ઊર્જા છે, સાર્વજનિક વાહનો છે, બરાબર વગેરે. આગળ જોઈએ તો વૃક્ષો વાવવા. જળ પ્રદૂષણ. પૃથ્વી ઉપર લગભગ 71% ભાગ પાણી છે. કેટલા ટકા? 71%. જળ પ્રદૂષણ એટલે કે પૃથ્વી ઉપર લગભગ 71% ભાગ પાણી છે. આમ છતાં આજે વિશ્વના મોટા ભાગના દેશો છે એ પાણીની અછત અનુભવે છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે જેવી રીતે જેમ હમણાં ધીમે ધીમે ઉનાળો આવતો જાય છે તેમ તેમ પાણીની ખૂબ જ અછત જોવા મળે છે, બરાબર. ઘણાના ઘરે એક દિવસે અથવા તો બે દિવસે નળ આવતા હશે, તો વધીને 2-3 દિવસ પછી થઈ જશે. કારણ કે પૃથ્વી ઉપર લગભગ 71% ભાગ જે છે એ પાણીનો છે. આમ છતાં આજે વિશ્વના મોટા ભાગના દેશો છે એ પાણીની અછત અનુભવે છે. તમને કદાચ એવું હશે કે આવું કેમ, તો ચાલો આપણે એક આ વાતને સમજીએ. વિશ્વના પાણીના મોટા ભાગનો જથ્થો છે એ મહાસાગરોમાં છે. ક્યાં છે? મહાસાગરોમાં. વિશ્વના પાણીના મોટા ભાગનો જે જથ્થો છે એ મહાસાગરોમાં છે. વિશ્વના કુલ પાણીનું લગભગ 97% પાણી છે એ મહાસાગરમાં છે. તો કેટલું પાણી હિમાલય જેવા પર્વતો પર બરફ સ્વરૂપે છે? તો વળી પાણીનો મોટો જથ્થો છે એ ભૂગર્ભ જળ સ્વરૂપે જમીનની અંદર છે. જો આ એક વસ્તુને સમજા જેવી છે કે વિશ્વના પાણીના મોટા ભાગનો જે જથ્થો છે એ મહાસાગરોમાં છે
અને વિશ્વના કુલ પાણીનું લગભગ 97% પાણી મહાસાગરમાં છે, તો કેટલુંક પાણી હિમાલય જેવા પર્વતો પર બરફ સ્વરૂપે છે, તો વળી પાણીનો મોટો જથ્થો છે એ ભૂગર્ભ જળ સ્વરૂપે જમીનની અંદર છે. આમ આપણા માટે પીવા યોગ્ય પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. જો ટકામાં ગણીએ તો 0.5% પણ ઓછું પાણી આપણા માટે ઉપલબ્ધ છે. મિત્રો, નીચે પાણીનું પ્રદૂષણ છે તેનો પણ વિડીયો આપણે જોવો છે, તે પણ આપણે ટોપિક પૂર્ણ થશે ત્યારબાદ આપણે એને નિહાળીશું. બધા જ સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીની જરૂર છે. પાણી એ જીવન જરૂરી વસ્તુ છે, જેના વિના શક્ય નથી. બરાબર, આપણને બધાને ખ્યાલ છે કે બધા જ સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીની તો જરૂર છે જ. પાણી એ જીવન જરૂરી વસ્તુ છે, જેના વિના શક્ય નથી. પરંતુ બદનસીબે આપણા પાણીના સ્ત્રોતને સતત પ્રદૂષિત કરી રહ્યા છીએ. આપણે જોઈએ છીએ પણ ખરા, બરાબર છે? તો મિત્રો, ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે કે ગ્લોબલ વોર્મિંગ એટલે શું ને તેની અસરો જણાવો. તો તેને વિશે પણ આપણે થોડીક માહિતી લઈ લઈએ કે પૃથ્વીની સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે થતા વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે. વન કટાઈને કારણે પૃથ્વી ઉપર વનસ્પતિના ઓવારણા છે જે ઘટતા જાય છે, અને પરિણામે વાતાવરણમાં CO2નું જે પ્રમાણમાં વધારો થાય છે, અને CO2નું પૃથ્વી પરથી પરાવર્તિત કિરણોને શોષી અને આકાશમાં જતા રોકી લે છે. માટે ગ્લોબલ વોર્મિંગને કારણે ધ્રુવ પ્રદેશો બરફ ઓગળી જાય છે અને દરિયાની સપાટીમાં વધારો જોવા મળે છે. દરિયાના કિનારાનું વિસ્તારનું અસ્તિત્વ ભયમાં અને ભયમાં મૂકાવવાની શક્યતા વધી રહી છે. ગ્લોબલ વોર્મિંગની વરસાદ પડવાની પદ્ધતિમાં કૃષિ ઉત્પાદનો, જંગલો, વનસ્પતિઓ અને પ્રાણીઓની વિશાળ શ્રેણી પણ હાનિકારક અસરો ઊભી થઈ શકે છે. તો મિત્રો, જોઈએ કે આપણે બધા જ સજીવોને પોતાનું જીવન ટકાવી રાખવા માટે પાણીની જરૂર છે. પાણી એક આપણી એક જીવન જરૂરી વસ્તુ પણ છે, જેના વિના શક્ય નથી. પરંતુ બદનસીબે આપણે પાણીના સ્ત્રોતને સતત પ્રદૂષિત કરી રહ્યા છીએ. આગળ જોઈએ તો જ્યારે નુકસાનકારક પદાર્થો જેવા કે મળમૂત્ર છે, ઝેરી રસાયણો છે, કાદવ વગેરે પાણી સાથે ભળે છે ત્યારે પાણી પ્રદૂષિત બને છે. જે પદાર્થો પાણીને પ્રદૂષિત કરે છે તેને જળ પ્રદૂષકો કહેવામાં આવે છે, બરાબર છે? તો મિત્રો, ત્યાર પછી છે પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે તે કેસ સ્ટડી ગંગા. ગંગા એ ભારતની સૌથી મોટી નદી છે. તેને ભારતની લોકમાતા પણ કહેવામાં આવે છે. ભારતની ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતની મોટા ભાગની વસ્તી ગંગા ઉપર આધાર રાખે છે. લાખો લોકો તેમના રોજિંદા જરૂરિયાતો અને આજીવિકા માટે તેમના ઉપર પણ આધારિત છે. એક સમયે ગંગા એ સૌથી શુદ્ધ પાણી ધરાવતી નદી હતી, અને હવે તે પણ સ્થિતિ તેની બદલાઈ ગઈ છે. તો જોઈએ મિત્રો, WWF નો મતલબ શું થાય છે? વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર દ્વારા તાજેતરમાં થયેલા એક અભ્યાસના આધારે દુનિયાની સૌથી વધુ જોખમી 10 નદીઓમાંની એક ગંગા છે. મિત્રો, જુઓ તો ખરા આપણે કે પહેલાં સૌથી શુદ્ધ નદી ગણવામાં આવતી, ધીમે ધીમે તાજેતરમાં થયેલા એક અભ્યાસના આધારે દુનિયાની સૌથી વધુ જોખમી અને 10 નદીઓમાંની એક ગંગા છે. તમે તો જુઓ, ગંગા છે નદીમાં કચરો, મળમૂત્ર અને ક્યારેક મૃતદેહો પણ સીધા ઠાલવીએ છીએ, તો વિવિધ ઉદ્યોગો તેમાં રસાયણવાળું પાણી પણ ઠલવે છે. આ બધા કારણોથી ગંગા એ હદ પ્રદૂષિત થઈ ગઈ છે, તે ઘણી જગ્યાએ મૃત થઈ ગઈ છે. મૃત નદી એટલે જ્યાં પ્રદૂષણનું સ્તર એટલું વધુ છે કે ત્યાં પાણીમાં કોઈ પણ જલીય જીવન ટકતું નથી. મિત્રો, ગંગા નદીને સુધારવા ગંગા એક્શન પ્લાન જે 1985થી અમલમાં મૂકવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ શું હતો કે ગંગાના પ્રદૂષણને ઘટાડવાનો છે. વડાપ્રધાન શ્રી દ્વારા ગંગા નદી શુદ્ધિકરણ પર ધ્યાન આપવા માટેનો પ્રયત્ન થયેલો છે, અને વિવિધ બિન સરકારી સંસ્થાઓ પણ આ માટે પ્રયત્ન કરી રહી છે. પણ વધતી જતી વસ્તી અને ઔદ્યોગિકને કારણે ગંગાનું પ્રદૂષણ છે એ હદબાર વધી ગયું છે.
તેને અટકાવવું લગભગ અશક્ય છે. ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં કાનપુર પાસે ગંગા સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારમાંનો એક વિસ્તાર છે. જો આ એક ઉદાહરણ પૂરું પાડે છે, ઉદાહરણ તરીકે ઉત્તર પ્રદેશમાં કાનપુર પાસે ગંગા સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારમાંનો એક વિસ્તાર છે. કાનપુર ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતો એક શહેરો પૈકી એક છે. લોકો છે એ પાણીમાં નાહે, કપડાં ધોવે, નદીમાં ફૂલ અન્ય પદાર્થો પણ ફેંકે છે. આ પદાર્થોમાં પ્લાસ્ટિક જેવા જૈવ અવિઘટનીય પદાર્થોને પણ સમાવેશ થાય છે. તો મિત્રો, એટલું બધું હદ બહારનું પાણીનું પ્રદૂષણ વધી ગયું છે કે તમે એની કોઈ વાત જ ન પૂછો. કાનપુરમાં પાણીનો જથ્થો છે એ પ્રમાણમાં ઓછો છે અને પ્રવાહ પણ ઓછો છે. ઉપરાંત કાનપુરમાં 5000થી વધુ પણ નાના મોટા કારખાના છે જેમાં ખાતર, ચામડું, રંગ વગેરેનો સમાવેશ થાય છે. આ કારખાનાઓમાં પણ ગંગાને પ્રદૂષિત કરે છે. આમ માત્ર કાનપુરમાં જ નદીનું આટલું બધું પ્રદૂષણ થાય છે, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે કે જે ગંગા નદી છે, જેને આપણે માતા પણ કહેતા, છતાં આપણે પાણીને આટલું બધું પ્રદૂષણ કરવા લાગ્યા છીએ. તો ખાસ કરીને આપણે પણ પાણીને પ્રદૂષણ થતું, પાણીનું જે પ્રદૂષણ છે તેને આપણે અટકાવવા થતાં રોકવા જોઈએ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ જે છે એને અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ વિડીયોની અંદર નદીઓનું જે પ્રદૂષણ છે તેના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું, બરાબર? તો મિત્રો, આજે આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ. આજે આપણે આજના ટોપિક પર વાત કરીએ. આજનો આપણો ટોપિક છે ગ્લોબલ વોર્મિંગ. પૃથ્વીની ફરતે વંટોળાયેલા હવાના આવરણને ઓટોમોસ્ફિયર એટલે કે આપણે તેને વાતાવરણ કહીએ છીએ. હવે અર્વાચીન સમયના ભારે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, યાંત્રિક વાહનો દ્વારા આપણું વાતાવરણ દિન પ્રતિદિન દૂષિત થઈ રહ્યું છે. વૈશ્વિક તાપમાન વધવાથી પવનની દિશા તેમજ હવામાનના ભેજમાં મોટા પાયે ફેરફાર જોવા મળે છે. તેને આપણે આબોહવાનો ફેરફાર કહીએ છીએ. અગાઉના વિડીયોમાં આપણે આબોહવા વિશે જાણ્યું હતું કે દર 35 વર્ષે થતા લાંબા ગાળાના ફેરફારને આબોહવા કહીએ છીએ, એટલે કે ક્લાઇમેટ. તો હવે આપણે થોડું બીજું સમજીએ. ઠંડી આબોહવા વાળા દેશોમાં સૂર્યની ગરમી ઓછી પડતી હોય છે. આવું થવાથી ત્યાંના છોડ, શાકભાજી તેમજ ફળોનો વિકાસ અટકે છે. વનસ્પતિને જરૂરિયાત મુજબ સૂર્યની ગરમી મળી રહે એ માટે તેના પર કાપડની છત બનાવવામાં આવે છે. આમ કરવાથી તેમાં ગરમી જળવાઈ રહે છે. એને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ એવું કહીએ છીએ. હવે સમજીએ ગ્લોબલ વોર્મિંગને. પૃથ્વીના ઓટોમોસ્ફિયરને ગરમ કરનારી ગ્રીન હાઉસ ઇફેક્ટ. ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે સૂર્યની ગરમીને વાતાવરણમાં આવ્યા પછી પૃથ્વી પર અથડાઈને પરિવર્તન પામી પાછી અવકાશમાં ન જાય એવી સ્થિતિ આપણે ગણી શકીએ. હવે વધુ સમજીએ. હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, હોલો કાર્બન વગેરે ગ્રીન હાઉસ વાયુઓ છે. આ બધા વાયુઓની ખાસિયત એ છે કે તે ગરમીને પકડી રાખે છે. તેથી સીધું જ અનુમાન આપણે લગાવી શકીએ કે આ બધા વાયુનું પ્રમાણ વધવાથી વૈશ્વિક તાપમાન વધ્યું છે. એને હિસાબે પૃથ્વીના ક્લાઇમેટ ચેન્જનો પણ પ્રશ્ન ઉદ્ભવ્યો. હવે નોટ કરો, છેલ્લા 100 વર્ષમાં પૃથ્વીના તાપમાનમાં 0.6 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. વિશ્વનો દરેક વ્યક્તિ 1.5 મેટ્રિક ટન કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. આજથી 100 વર્ષ પહેલા CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હવામાં 275 PPM હતું, તે આજે 350 PPM થયું છે. ઈસવીસન 1750માં મિથેનનું પ્રમાણ
315 पीपीएम હતું તે વધીને ઈસવીસન 2005 માં 1764 પીપીએમ થયું. નાઇટ્રેટ ઓક્સાઇડ નું પ્રમાણ 270 પીપીએમ હતું તે આજે વધીને 320 પીપીએમ થયું. તો મિત્રો, ફ્રીજ છે, એસી છે, એરોસેલ સ્પ્રે થી દિન પ્રતિદિન આપણું વાતાવરણમાં, એના વપરાશથી ટૂંકમાં આપણા વાતાવરણમાં સીએફએસ નું પ્રમાણ વધી રહ્યું છે. અને હિસાબે ઓઝોનનું પડ દિન પ્રતિદિન તૂટી રહ્યું છે. તો આ થઈ ગ્લોબલ વોર્મિંગ માટેની પાયાની સ્થિતિ. અને પૃથ્વી પર ગ્લોબલ વોર્મિંગની માઠી અસરથી તો આપ વાકેફ જ છો. છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો અતિવૃષ્ટિ, દુષ્કાળ, પૂર, વાવાઝોડા આ બધી ઇવેન્ટ અવારનવાર જોવા મળતી રહે છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પરના બરફો ખૂબ જ ઝડપથી પીગળી રહ્યા છે અને અનુસંધાને સમુદ્રની સપાટી પણ ઉપર આવી રહી છે. તો આ હતી આજની આપણી ગ્લોબલ વોર્મિંગ વિશેની જાણકારી મિત્રો.